તો સ્વાગત છે બધા પધારેલા વિસ્તારમાં પધારેલા બધા વૈષ્ણવ ભક્તોનું. વિશેષ આપણી વચ્ચે બાબુભાઈ ચડોખિયા પધાર્યા છે અને એમની પત્ની સાથે પધાર્યા છે. શિવજી પોતાના જીવનમાં આચરણ કરીને બતાવે છે. શિવજી જ્યાં પણ જાય પોતાની અર્ધાંગીની સતીજીને સાથે લઈને જાય. પાર્વતીજી, શિવજી ગૃહસ્થ વ્યક્તિ છે અને એમને એમના જીવનમાં આચરણ કરીને સમાજને શીખવાડે છે. એવી રીતે દરેક ગૃહસ્થએ પોતાના જીવનમાં આ વસ્તુને ઉતારવી જોઈએ કે જ્યાં પણ જઈએ ત્યાં પરિવાર સાથે, અને પરિવાર તો ન આવે તો પતિ પત્નીએ જવું જોઈએ સત્સંગમાં, ભજનમાં, ભગવાનના ધામમાં. દરેક મૃત્યુ પંખો બંધ કરી દો. ગીતામાં ભગવાન કહે છે, સત્વાત સંજાયતે જ્ઞાનમ. જેટલું શાંત વાતાવરણ હોય એટલા શાંત વાતાવરણમાં તમે ભગવાનનું સ્મરણ કરી શકો, ભગવાનની લીલા કથા તમારા હૃદયમાં ઉતરે. અને જેટલો રજોગુણ હોય, અવાજ હોય, એની અંદર ભગવાનની કથા સાંભળવાનો આનંદ ન આવે. તો આજે આપણે મહાભારત ગ્રંથની અંદરથી ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિરનો જે પ્રસંગ છે એ વિશે આપણે ચર્ચા કરીશું. આપણા શાસ્ત્રોમાં રામ રાજ્ય છે ને એ સૌથી વધારે, એટલે કે રામ રાજ્યની અંદર કોઈ પણ દુઃખી નહોતું, એક પણ જીવાત્મા દુઃખી નહોતું. રામ રાજ્યની અંદર બધા લોકો સુખી હતા, એક પણ જીવાત્મા દુખી નહીં. અને સમુદ્ર કિનારે રત્નો, સમુદ્ર દેવતા છે ને રત્નો છોડી દેતા, એટલું એટલી સમૃદ્ધ ભૂમિ હતી. અને એવું લોકો એવું જીવન જીવતા, આપણને બિલીવ એટલે વિશ્વાસ ન થાય કે આવું પણ હતું. એ સમય એવો હતો કે રામ રાજ્યની અંદર વર્ણન છે કે રામ રાજ્ય અને યુધિષ્ઠિર રાજ્યની અંદર સમુદ્ર કિનારે સમુદ્ર દેવતા જયારે મોજો આવે ને, એટલે કિનારા પર માણેકો અને મોતીઓ પડ્યા રહેતા, કોઈ જોતું એ નહીં એને. સમજણ પડી? મહાભારતમાં વર્ણન છે, જયારે એનું સંપૂર્ણ અધ્યયન કર્યું તો એની અંદર બતાવ્યું છે કે આપણા આ ભારત દેશની અંદર આ સૃષ્ટિમાં જેટલા પણ પશુઓ હતા ને, પશુ એ પશુઓને પણ સોનેથી લદી નાખતા, એટલે લદી નાખવાનું એટલે કે ભરી નાખતા, એટલું બધું સોનું પહેરતા. અને હવે કળિયુગ ની અંદર શું દશા છે કે માણસો ને દુર્લભ છે. આ તમે જુઓ કે આ શું દશા આવી છે માણસની. અને રામાયણમાં વર્ણન છે કે કોઈ પણ જીવાત્મા દુખી નહોતું, કોઈ પણ પશુની પશુમાં દુખી નહોતું, પછી માણસની ક્યાં વાત છે? પશુ દુખી નતા તો માણસો ક્યાં વાત છે? હવે તો આખું વાતાવરણ જ આખું અલગ છે, લોકોનું જીવન જ આખું અલગ છે. કોઈને ત્યાગ નથી કરવો. ત્યાગ શું છે? કે એને આ શરીરથી જો એ તપસ્યા નહીં કરે ને તો તપસ્યા વગર સૃષ્ટિ ચાલવાની નથી, એટલું સમજી લેજો. દુકાનો બનાવવાથી, ફેક્ટરીઓ બનાવવાથી, કે કોઈ સારો બિઝનેસ કરવાથી કોઈ ભગવાન કઈ ખુશ થવાના નથી. ભગવાન ક્યારે ખુશ થાય છે? ભગવાન ત્યારે જ ખુશ થાય છે અને ત્યારે જ આ સૃષ્ટિ બધી વસ્તુ આપશે આપણી મનની ઈચ્છાથી, જ્યારે એક એક ઘરની અંદર તપસ્યા, ભક્તિ ભગવાનના નામ થશે. કારણ કે પહેલાના જમાનામાં, પહેલાના યુગોની અંદર કોઈ એવું નથી કે ચાલો ટિફિન લઈને કામે ચાલો કે શું થશે હવે, મારું શું થશે, હાય રૂપિયો, હાય રૂપિયો, ગમે તે કરી. નહીં, એવું જીવન જ નહોતું કોઈને. એવું જીવન તમે વાંચો તો ખબર પડે કે યુધિષ્ઠિર રાજ્યની અંદર, રામ રાજ્યની અંદર એટલું પવિત્ર વાતાવરણ હતું કે
જેના ખેતરમાં જેટલો વરસાદ જોવે ને એટલો જ આવતો વરસાદ, જેના ખેતરમાં કે મારે આટલે એક વીઘો જમીનમાં મેં ઘઉં વાવ્યા છે એટલે મારે આજે રાતના બે કલાક વરસાદ જોવે છે એટલો જ આવજો, વધારે નહીં, નકર પાક બગડી જશે મારે. ઇન્દ્ર દેવતાને આદેશ આપતા અને ઇન્દ્ર દેવતા હાથ જોડીને કહેતા, અને બીજાની જમીનમાં બાજુમાં જે વીઘો પેલું શેઢો કહેવાય ને એને એને ત્યાં કે મારે ન જ જોતું હો, મારે ચાલશે, જેમ આપણે બોરમાંથી પાણી આવે ને એના જેવું હતું. સૃષ્ટિ કેવું એટલે કે માણસોના ઈશારે છે ને આખી સૃષ્ટિ ચાલતી, એવું પવિત્ર જીવન લોકોનું, કેટલી પવિત્રતા લોકોમાં હતી. બે ટાઈમ સ્નાન કરવું, ત્રણ ટાઈમ સ્નાન કરવું, પવિત્ર વસ્ત્ર પહેરવા, વહેલા ઉઠી જવું, વહેલા ઉઠીને મંદિરે જતા, આવું લોકોનું પવિત્ર જીવન. અને પૈસાની કોઈને કોઈ ચિંતા જ નથી, કે કોઈની કોઈ ચિંતા નહીં. અત્યારે સવારથી ઉઠે એટલે બસ પૈસો ક્યાંથી મળશે, ખાવાનું ક્યાંથી મળશે, સારા કપડા ક્યાંથી મળશે, ફરવાનું ક્યાંથી મળશે. જે દિવસથી આપણા મનમાં ઇન્દ્રિય તૃપ્તિનો વિચાર આવી ગયો એટલે સમજી લો કે આપણી અધોગતિ નિશ્ચિત છે. અધોગતિ ખબર પડે એટલે પડતી આપણી. અને જે દિવસથી આપણા હૃદયની અંદર એવો વિચાર આવી ગયો કે મારે હવે તપસ્યા કરવી છે એટલે તમારા જીવનમાં ચડતીના દિવસો આવી જશે. તમે બેઠા બેઠા ખાશો નથી કરું મારે, હા તો ત્યાં એટલે ત્યાં આગળ લઈ જો, કોઈ અવાજ આવશે. બાકી ગરમી તો મને લાગતી હતી પણ મેં બને એટલા માટે કર્યું કે શાંત વાતાવરણમાં ચાલુ રાખવું જ નથી. ત્યાં લઈ જાઉં લઈ જાઉં, એટલે શું અહીંયા અવાજ આવે જરા ડિસ્ટર્બન્સ થાય. જેટલી આ શરીરથી તપસ્યા, વ્રત, હોમ, હવન, પહેલાના યુગોમાં લોકો એટલો હવન કરતા, હવનનો અર્થ છે કે યજ્ઞની અંદર ચોખ્ખું ગાયનું ઘી હતું જે અત્યારે ક્યાંય નથી મળતું, અને એ ગાયના ઘીથી જયારે હવનની જે ધુમાડો છે ને એ સ્વર્ગ તરફ જતો, ઉડતો ધુમાડો ઉડે ને, એ ધુમાડો જયારે ઉડે એટલે સ્વર્ગના દેવતાઓ તૃપ્ત થઈ જાય કે અમને પૃથ્વી પરથી આટલું એક આ સમાજ દ્વારા કે આ પરિવાર દ્વારા યજ્ઞમાં આટલું મળ્યું છે, તો એ દેવતાઓ ખુશ થઈને એને આપતા બધી વસ્તુ. પણ હવે ક્યાં થઈ રહ્યું છે એ બધી વસ્તુ? લોકો એટલું પવિત્ર શુદ્ધ જીવન જીવતા કે જેની વાત ન પૂછો. ભાગવત જયારે હું વાંચતો, ભાગવત જયારે અધ્યયન કર્યું તો શ્રીમદ ભાગવતમાં લખેલું કે ભગવાન શ્રી કૃષ્ણ જયારે પ્રગટ થયા મથુરાની જેલમાં અને જયારે ગોકુળમાં એમને લઈ ગયા વસુદેવજી, ગોકુળમાં જયારે લઈ ગયા એટલે સવારમાં જયારે ઉત્સવ કરવાનો હતો અને દર વર્ષે કરતા ઉત્સવ, અને જયારે ઉત્સવ કરતા તે ગોકુળની ગાયો એવી હતી ને કે ગાયોના થનમાંથી લોહી એટલે શું કહેવાય દૂધ એટલું પડતું ને કે આખી જે જમીન છે ને વ્હાઇટનેસ એકદમ સફેદ થઈ જતી. જેવી રીતે અત્યારે બોલા મોટા મોટા નેતાઓ નથી આવતા મંડપ બાંધ્યા હોય કેવા વ્હાઈટ એન્ડ વ્હાઈટ હોય, ધોળા કપડા ભલે કામ કાળા પણ પણ બધું વ્હાઈટ રહેવું જોઈએ ખરું, ઉપરથી સાફ અને બધાની વાત છે. હવે તો અત્યારે બધા પડી ગયા છે, કોઈ એ કોઈ એમ કે ને કે હું હારો માણસ છું, કોઈ હારો નથી, બસ ઉલ્લુ બનાવે છે એકબીજાને, ઉલ્લુ બનાવે. ભગવાન કે ચિંતા મત કર, તું બધાને ઉલ્લુ બનાવે, હું તને ઉલ્લુ બનાવીશ. તો દુનિયાને ઉલ્લુ બનાવે છે પણ હું તને એવો ઉલ્લે વારે જન્મ મરણ ના ફેરા આપી રહ્યો છું. આ ઠાકોરજી કે છે, ભગવાન શું કે છે? આજે આપણે નથી કહેતા કોઈ બી ને ફોનમાં વાત કરે કે મેં તો આજે એને ઠગી દીધો હો, વેતરી નાખ્યો, આનો આટલાનો માલ હતો આટલામાં પધરાવી દીધો. તો ભગવાન કે ચિંતા મત કર, ભલે તે પધરાયો હોય પણ છલસ્ય છલય તામ અપી, ગીતામાં ભગવાન શું કે છે? ભલે તે બીજાને ઠગી નાખ્યા હોય પણ હું તને એવો ઠગી નાખીશ ને કે તને વારે વારે જન્મ મૃત્યુના ચક્કરમાં હું નાખી દઈશ, અને આવા આ જન્મ મૃત્યુ ચક્કરમાંથી ક્યારે તું નીકળવાનું નથી. વારે વારે દિવાલ આડી જ છે, કહેવાની જરૂર નથી આપણે. વારે વારે તને હું સ્મશાનમાં મોકલીશ, વારે વારે માના પેટમાં મોકલીશ, વારે વારે ગટરનો કીડો બનાવીશ, બસ તું બનતો રહે. અને ભગવાનની ઈચ્છા નથી કે તું બને, પણ જીવની જ એટલે કે આપણી જ ઈચ્છા છે કે આપણે ગુટકા ખાવા, માવા ખાવા, તમાકુ ખાવી, દારૂ પીવો, કોકની સ્ત્રી સાથે ખોટા કામ કરવા, જુગાર રમવું, કોકના પૈસા પાડવા. આ ભગવાને થોડું ગીતામાં લખ્યું છે?
કે ભગવાન બેઠા બેઠા ગુટકા ખાતા હતા કે લાવ થોડી હાથી છાપ તમાકુ ખાઉં, ઉમદા લઈ લઉં, જાફરી ખાવ. ભાગવત વાંચો, ભાગવત માં ક્યારે ભગવાન હવારમાં વહેલા ઉઠ્યા હોય એ જાગને જાદવા, એટલે કે એ જાદવ કુળમાં જન્મ લીધેલા ભગવાન શ્રી કૃષ્ણ જાગો. અને યશોદા મૈયા હવારમાં 4 વાગે કાનુડાને ઉઠાડ્યો, એ કાનુડા ઉભો થા, લે આ કટિંગ ચાપી. એવું છે ભાગવતમાં, રામાયણમાં, ગીતામાં, કોઈ શાસ્ત્રમાં નથી કે ભગવાને આ આપણે ગુલામ બની ગયા છીએ કે એના વગર આપણને ચાલતું નથી. ડ્રાઈવરને જો ઊંઘ ઉડાડવી હોય તો કડક ચા હોટલમાં રસ્તામાં હાઈવે પર ઉભી રાખે ને કે ભાઈ કડક બનાય ચા, આમ નસો બધી આમ ટાઈટ થવી જોવે તો આમ ગાડી સીધી મુંબઈ પહોંચાડી દઉં. ખબર છે કે નથી પડતી કઈ મારી વાતમાં? એટલે એ શાસ્ત્ર ના પાડે છે, એના પ્રમાણને પુરાવા છે કે જે વ્યક્તિ જીવનમાં નશો કરતો હોય, ચાહે રૂપિયાની ચોરી કરો કે કરોડની કરો, એ ચોરી ચોરી છે. ચાહે નશો દારૂનો કરો, ડ્રગ્સનો કરો કે ચાનો કરો, એ નશો એ નશો જ છે. એટલા માટે શાસ્ત્ર એની મનાઈ કરે છે કે જે વ્યક્તિને તપસ્યા કરવી છે, તપસ્વી બનવું છે, એ વ્યક્તિ જીવનમાં ક્યારે કોઈ પણ પ્રકારનો નશો નહીં કરે, કોઈ પણ નહીં કરે. આ તો બસ આ 100 વર્ષથી આ નશો કરવાનું ચાલુ થયું. બાકી આપણા બાપ દાદા એ ચોખ્ખી ગાયનું પેલું કહેવાય ને કે ગાય દેશી ગાયનું ચોખ્ખું દૂધ પીવા વાળા હતા અને એમ તગડા હતા, કોઈને કોઈ તકલીફ નથી. અત્યારે તો વીવરનો હોય તો દોહાની જેમ હેડતો હોય, હાય બાપ તો ઉઠી નહીં કહેતી, તો ઉભો નહીં થઈ કહેતો. જીવન તમે શાસ્ત્ર પ્રમાણે નહીં જીવો તો પછી મરો, દુખી થાવ. આપણે બધાને સુખી થવું છે પણ ભોગ ભોગવીને સુખી થવું છે કે બરોબર ના માવા ચાવી ચાવીને ખાઓ અને શું કરો, દુખી થો. હજી હજી નવા નવા દરવાજા તૈયાર કરો. એનો અર્થ શું છે કે હજી ઇન્દ્રિયની તૃપ્તિ કરવી છે માણસને, અને જેટલી ભગવાન કે છે જેટલી ઇન્દ્રિયોને તૃપ્તિ કરશો ને એટલો ખાડો ખોદી રહ્યા છો તમે ભવકૂપમાં જવાનો. જો એ વસ્તુ વગર તમે રહી ન શકતા હોય તો પછી તમે મને શું પ્રાપ્ત કરવાના છો? તમે કઈ રીતે આ દુખાલે જગતમાંથી નીકળવાના છો? યુધિષ્ઠિર મહારાજ અને રામ રાજ્ય એટલું પવિત્ર અને શુદ્ધ જીવન જીવવા વાળા લોકો હતા કે રોજ સવારમાં 3 વાગે ઉઠીને યજ્ઞ કરતા ભગવાનને તૃપ્ત કરવા માટે. અને જ્યારે ભગવાનને તૃપ્ત કરવા માટે કોઈ યજ્ઞ કરે કે હોમ હવન કરે કે વહેલો જાગે તો એને ભગવાન એને ફળ આપે છે કે ના આને મારી માટે જીવન જીવ્યું છે, 24 કલાક આપ્યા છે પણ 1 કલાક મને આપે છે. આમાંથી કેટલાય બેઠા છે, પૂછી જુઓ કે દિવસમાં 1 કલાક કોણ આપે છે ઠાકુરજી માટે? હા હું ઝાપડી માનું કરું છું, એ જવા દેવો ભાઈ, એ તો તમે તમારા ઇન્દ્રિય તૃપ્તિ માટે કરતા હશો, આત્માના કલ્યાણ માટે કેટલા કરે છે? હું અંબાજી માનું કરું, ફલાણા માનું, એ બધું શાસ્ત્રમાં વર્ણન છે, હું તમને કાઢી કાઢીને બતાવું ને. આખું જીવન તમે અહીંયા બેઠા રહો તો ક્યારે અમારી કથા પૂરી નહીં થાય. અને પુરાવા સાથે પ્રૂફ સાથે કહી દઉં કે જેટલા પણ દેવી દેવતાઓ છે ને એ ઠાકોરજીના ઈશારા પર કાર્ય કરે છે, જેટલા પણ ઇન્દ્ર સૂર્ય વરુણ ચંદ્ર બધા આ ભગવાનથી ડરે છે. ભગવાન હુકમ કરો તમારે શું કરવું છે, ભગવાન કે હવે કળિયુગ આવ્યો છે ધર્મ થતો નથી તો વરસાદ બંધ કરી દો. ક્યાં ક્યાં બંધ કરવાનું? કે પહેલો બનાસકાંઠા, બીજે બધે ભલે આવતો પણ પહેલો બનાસકાંઠા બંધ કરજે પછી. અને હકીકતમાં છે મારે જ કઈ તમને કઈ કહેવાની જરૂર નહીં પડે, ત્યાં પહેલો બંધ કરાવજે. બાકી મુંબઈમાં નથી જોતો તો આવે છે, સુરતમાં નથી જોતો તો આવે છે. કેમ? કારણ કે ત્યાં ભલે ગમે જેવી પાપમય નગરી કહેવાતી, માયા નગરી કહેવાતી, પણ હવાર ઉઠીને બધા ધર્મ કરે છે, પૈસો મળે તો ધર્મમાં લગાડે છે, સારા સારા મંદિરોમાં પુણ્ય સારું સારું કાર્ય કરે, ગરીબોને જમાડે, લોકોને કપડા આપે, ઘણી બધી સેવાઓ કરે. આજે અબજો લાખો કરોડો અબજો રૂપિયા કમાતા હોય એમને થોડા કમાય છે ભાઈ, બાકી અહીંયા રોડ ઉપર એક લારી ખેંચતો હોય તો 100 રૂપિયા કમાવા એને મુશ્કેલ પડી જાય. અને એક વ્યક્તિ ખાલી એસીમાં બેઠો બેઠો ઓફિસમાં ફોન મારે ને ખાલી એક ફોનમાં 2-5 લાખનો 2-5 કરોડનો ધંધો કરી નાખે, બિઝનેસ કરે છે. અત્યારે આ સંસારમાં એવા એવા નોકરી કરવા વાળા છે ખાલી 1 વર્ષમાં 100 કરોડ રૂપિયા કમાય છે. શું કરે છે? નોકરી કરે છે.
નોકરી કરવા વાળા 100 કરોડ રૂપિયા કમાતા હોય તો બોસ કેટલા કમાતો હશે? એક વર્ષમાં એક વ્યક્તિ જે નોકરી જોબ કરે છે, જોબ, એ મહિનાના 10 કરોડ રૂપિયા કમાય છે. 10 મિલિયન, 10 કરોડ રૂપિયા. આવા તમે જુઓ નેટ ઉપર તો ખબર પડે કે કેવા કેવા લોકો રૂપિયા કમાય છે. તે કેમ કમાતો હશે? એ માણસ છે ને આપણે માણસ છીએ, ને આપણે તો પરસેવો તૂટી જાય પણ 500 થી વધારે મળતા નથી કે 1000 થી વધારે નથી મળતા. બાકી આપણે માણસ છે ને એ માણસ છે, કેમ આટલો ફરક છે? કારણ કે એને ધર્મ કરેલો છે ગત જન્મમાં. ગયા જન્મમાં કઈક એવું પવિત્ર જીવન જીવેલું છે, સાધુઓની સેવા કરેલી છે. એનું પ્રમાણ હું તમને આજે આપું. નારદ ઋષિ મુનિ ને કહે છે કે હે નારદ મુનિ, તમે આજે સંપૂર્ણ બ્રહ્માંડની અંદર મનના વેગે તમે આજે ચાલો છો, આટલી બધી પ્રગતિ તમારી કઈ રીતે થઈ? ત્યારે કહે છે કે સાંભળવું છે મારી વાત, કે મારી પ્રગતિ કેવી રીતે થઈ. અત્યારે ચતુર્માસ ચાલી રહ્યો છે. નારદ મુનિ કહે છે કે હું ગંધર્વ હતો. નારદ મુનિ શું કહે છે? હું સ્વર્ગનો દેવતા હતો, ગંધર્વ. ભાગવતમાં એનું વર્ણન આવે છે. અને વેદ વ્યાસજી મહારાજ ને કહે છે કે વેદ વ્યાસજી કહે છે કે તમે મારા ગુરુ છો, મારે તમારી પાસે જાણવું છે કે તમારી આટલી ઊંચી ભક્તિમાં સ્થિતિ કેવી રીતે આવી. નારદ મુનિ કહે છે કે હું પહેલાના પહેલાના પહેલા જન્મની અંદર હું સ્વર્ગનો ગંધર્વ હતો. સ્વર્ગનો કોણ હતો? ગંધર્વ હતો. ઊંઘતા નહી હો, ના તો ગાધું હોય બટાકા. ઊંઘતા નહી, શાંતિથી સાંભળો ભગવાનની કથા. એટલે ઓછું ખાવાનું સાંજે. નારદ ઋષિ મુનિ કહે છે કે સૌથી પહેલા હું સ્વર્ગનો ગંધર્વ હતો, અને ત્યાં આગળ બ્રહ્માજીની સભા લાગી હતી અને બ્રહ્માજી બેઠા, અને મેં કોઈ અપ્સરાની સામે ખોટી દ્રષ્ટિ નાખી. એટલે બ્રહ્માજી કીધું કે પૃથ્વીના માણસો જેમ બીજાની સ્ત્રી ઉપર ખોટી નજર નાખે છે, તે આવું કામ કર્યું છે. એટલે જા તું પણ પૃથ્વી ઉપર શુદ્ર પરિવારમાં, એટલે ભંગી પરિવારમાં તારો જન્મ થશે. ભાગવતમાં વર્ણન છે કે નારદ મુનિ સ્વયં પોતાના વાણીથી કહે છે કે મને શુદ્ર પરિવારમાં જન્મ મળ્યો. જન્મ થતાની સાથે જ મારા પિતા શરીર છોડી દીધું, અને મારી માં શું બની ગઈ? વિધવા બની ગઈ. મારી માતા તો વિધવા બની ગઈ, પણ એને એટલું પવિત્ર જીવન જીવ્યું કે જેની હદ નહીં, એટલું પવિત્ર એને જીવન જીવ્યું. અત્યારનું જેવું નહીં કે પોતે વિમા ખોટા કામ કરવા, એવું નહીં, એટલું પવિત્ર જીવન જીવ્યું. અને ગમે તે રીતે કે છે કે એટલી તપસ્યા ને ભક્તિ કરી, અને ભક્તિના બળે અમારા ઘરે સાધુ સંતો ઉતર્યા, અને એ સાધુ સંતો મહાત્માઓની મેં 4 મહિના સુધી એમની સેવા કરી, એમના વસ્ત્ર ધોયા, એમને પ્રસાદ જમાડ્યો. અને જયારે પ્રસાદ જમવા લોકો બેસે અને પંગત ઉઠી જાય, અને એમના પત્તલમાં, એમના પતરાળામાં જેટલો પ્રસાદ વધે ને એમનો એઠો, એ હું 4 મહિના સુધી મેં ખાધો. એમનું એઠું પાણી મેં 4 મહિના સુધી પીધું, અને ચતુર્માસ ની અંદર મેં 4 મહિના એ સાધુ સંતોની એટલી સેવા કરી, એટલી સેવા કરી. અને સાધુ સંતો જયારે ગયા ને, મને આશીર્વાદ આપ્યો કે આ સેવાનું ફળ તને નિશ્ચિત મળશે. બસ આટલું કીધું, અને ત્રીજા જન્મની અંદર આજે હું નારદ ઋષિ મુનિ બન્યો, કે આજે મારા 24 અવતારની અંદર આજે મારું નામ આવે છે. ત્રીજો અવતાર નારદ ઋષિ મુનિ છે. જો એ વ્યક્તિ આપણી જેમ શર્ટ પેન્ટ પહેરીને ટિફિન લઈને 100 રૂપિયા કમાવા જાય તો એ ભટકતા જ હોત ને. એટલા માટે કહું છું કે સદગતિના માર્ગે જાઓ. આ દુનિયા જેમ જઈ રહી છે ને, એમ જો આપણે જશું ને તો ખાડો ખોદી રહ્યા છે દિવસે દિવસે. 2019માં ખાડો ખોદ્યો, 2020માં હજી થોડો ખાડો ખોદા હે, અને જયારે શરીર છૂટશે ખોડિયું તો બાળી નાખશે જ્યાં જ્યાં સ્મશાનમાં. પણ જે અંદર આત્મા બોલી રહ્યો છે ને આપણે જાગ્રત, એ આત્મા અધોગતિમાં જતો રહેશે. અને એ સમયમાં ક્યાં આવા સાધુ સંતો, શાસ્ત્ર, ભગવાનના મંદિરો તમને મળશે? ક્યાંક ભગવાન એવી જગ્યાએ તમને જન્મ આપી દેશે કરોડો જન્મ પછી, કે જેની વાત મત પૂછો. અત્યારે ભલે જેમ મળ્યું છે શાંતિથી જીવો, ના નથી. જેવું તમારે જીવન જીવવું હોય તમે જીવી શકો છો, તમે શું કહેવાય, ફ્રીડમ છો, સ્વતંત્ર છો તમે. પણ એ બધો હિસાબ છે ને મર્યા પછી લેવામાં આવે છે. અને
વાલ્મીકી રામાયણમાં સ્વયં વાલ્મીકી લખે છે કે એક જીવાત્મા મર્યા પછી 84 લાખ યોનિઓમાં જન્મમાં ચક્કર કાપ્યા પછી 4 કરોડ વર્ષ પછી એ જીવાત્માને આવો મનુષ્યનો અવતાર મળે છે, સ્ત્રીનો અવતાર મળે છે. કેટલા કરોડ? 4 કરોડ વર્ષ. 4 કરોડ જોયા છે કોઈ દાડો? રૂપિયા જોયા નથી તો વર્ષની તો ક્યાં વાત કરો. એક યોનિમાં 84 લાખ યોનિઓ છે. એક યોનિમાં ખાલી તમે 20 વર્ષ ગણો કે એક શરીરમાં, એટલે કીડાના શરીરમાં, મચ્છરના શરીરમાં, ઝાડના શરીરમાં, પીપળો, વડલો, આ બધા શરીરમાં ભટકી ભટકીને 84 લાખ શરીરો પૂરા થાય ત્યારે આવો માનવ દેહ મળે. રચી રચીને પાપ કરે, કોઈ ડરતું જ નથી, કોઈને કોઈ પ્રકારનો ડર નથી. નશો કરવો, માંસ ખાવું, મદિરા પીવી, પર સ્ત્રી ગમન કરવો, મનમાં પણ કોઈ સ્ત્રીનું ખોટું ચિંતન કરે છે, સ્મરણ કરે તો એ જીવાત્મા નરકમાં પડે છે, ધડામ દઈને પડે. અત્યારે નહીં, ત્યારે. હેલ્મેટ વગર ને સીટ બેલ્ટ વગર ભલે તમારે કાર ને બાઇક ચલાવતા હોય, રોજ ભલે ચલાવતો હોય, વર્ષમાં એક વાર તો પકડે. અને આપણે ગમે જેટલા હાથ જોડો, ભાઈ બાબા કરો કે ફલાણા ભાઈ મારા વાઘેલા સાહેબ મને ઓળખી, ફલાણા સાહેબ મને ઓળખી, ભાઈ ગમે જે ઓળખતા હોય, અત્યારે તું મને પેલા મેમો ફાડ્યો એની પૈસા આપ દે, હું કઈ ઘૂસ ખાતો ફલાણા સાહેબ જેવો હું નથી, તું મને પેલા આટલા પૈસા ચૂકતે કરી દે એટલે પછી તો તારે જવું જ જાને કે ગાડી સીધી હમણાં જાય છે પૂર્વ વિભાગમાં. બધા હરખા ન હોય, સમજી ગયા? એટલે એવી રીતે આ માનસ મનુષ્ય અવતાર ની અંદર જેવું છે. પશુ પાપ કરે તો એને પાપ નહીં લાગે, જેવી રીતે ભાદરવો મહિનો છે, કૂતરાઓ બહુ સંભોગ કરે, બહુ ખોટું કામ કરે તો ભગવાન એનો જોવે કે આને કેમ આવું કામ કર્યું. ભગવાન કે પશુ છે, પણ આ મનુષ્ય છે એ જો એની મર્યાદામાં નહીં રહે તો એને પાપ લાગશે. 84 લાખ શરીર ની અંદર એક મનુષ્ય શરીર એવું છે ને, એ શરીરમાં જો એ અધર્મ કરશે ને તો એને ભોગવવું પડશે. બીજા પશુઓનીમાં ભલે અધર્મ થતો, ભગવાન કે એ તો બધા અજ્ઞાની જીવો છે, પણ સૌથી શ્રેષ્ઠ છે ને મનુષ્ય અવતાર છે. અને એ મનુષ્ય અવતાર ને જો એને સફળ ન બનાવ્યો ને તો એને પછી ભોગ ભોગવવા હોય તો તને પશુઓનીમાં ભટકાવી દો. ભાલો ને ચિત્તો ને હાથી, જેને ખા ખા જ કરવું હોય, જેને ખાવામાં જ ઊંચા આવતા ના હોય, રોજ રાત દિવસ ગમે ત્યારે જુઓ તો ફ્રીજ ખોલે, ડબ્બા ખોલે, ખાખરા ખાઈ જાય, ચવાણું ખાઈ જાય, નાસ્તો કરે, પૂરીઓ પડી દો, 2 દાડાની પૂરીઓ તો લાગત ઉલાળી જાય, લાવો ખાઈ જો. કુણી છે, હજી તો કુણી છે હો, પટાઈ નાખે બોલો. ઈ ના નો પાડે, ક્યારે ના નો પાડે, કોઈ બી ના ઘરે જાય ને તો બોલો શરમે ન આવે, કોક કેમ ખાલી એક વખત કેમ જમવા બે જો, બેસી જાય, બેસી જાય. થોડીક તો કળ, પેલું શું કહેવાય, થોડીક તો કદર કરો. શાસ્ત્ર કે છે સામેવાળો વ્યક્તિ તો એના ધર્મમાં છે, ઈ એની રીતે પૂરી ફરજ નિભાવે છે. અને એમાં પણ એ પણ લખ્યું છે, બધા નિયમો છે કે જ્યાં સુધી 3 વખત ન કહેવામાં આવે ત્યાં સુધી બેસવું ન જોઈએ. 3 વખત ના ના, તમારે આજે મારા સોગન છે, બેસવું પડશે. એનો અર્થ છે કે હૃદયથી બેસવાનું કહે છે કે તમે બેસો ને જમો. બાકી કોઈ બી ના ઘરે જાય કે હેડો ખાવા બે જ, પેલો બેહી જાય સીધો, એટલે પેલો મનમાં વિચાર કરે આ ચોથી ભંગ પાડવા આવ્યો, નેટ તો 2 રોટલીઓ પડી હતી અને મો આ આવી જો. જીવનમાં કેવું જીવન જીવવું એ તમને તમારો શેઠ નહીં શીખવાડે, શિક્ષકો નહીં શીખવાડે, ટીચર ને બેન, એને તો બસ દર મહિને 50,000 મળે છે એટલે જતા રહે, સમજણ પડી. છોકરાઓને કે ભાઈ તમે છોડવા પાણી પો, બીજા બધાને કે તમે ઝાડુ મારો, એમાં ને એમાં આખી જિંદગી જતી રહી ભણવામાં, સમજણ પડી. તો સાચું જ્ઞાન છે ને ઋષિ મુનિઓ આપે છે આપણને, અને ઋષિ મુનિઓ આપણને તપાવીને કેવી રીતે જીવન જીવવું, શાસ્ત્ર વાંચવા અને પોતાના જીવનમાં ઉતારવું. આજે જેટલા પણ લોકો ઋષિ મુનિઓની સાથે રહેલા છે એ બધાનું જીવન પવિત્ર બન્યું છે. ઋષિ મુનિ કીધું હો, સાધુનો વેશ બનાવીને રહેતા હોય એની વાત નથી. ઋષિ મુનિ એને કહેવાય કે જે ગુરુકુળ આર્ય સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવતા હોય. આજે ભગવાન રામ ને છે ને વિશ્વામિત્ર લેવા આવ્યા કે તમારા દીકરાઓ રાજા રાજાશાહી થી જીવન જીવે છે, પણ હું એને જંગલમાં લઈ જઈશ અને જંગલમાં જઈને એમ લોકોને તપાવીશ. એટલે તમે જુઓ કે નાની ઉંમરે 11 વર્ષની ઉંમરે છે ને રામ અને લક્ષ્મણ ને લઈ ગયા હતા, અને કાળજાના ટુકડા જેવા હતા, પણ તોય દશરથ રાજાએ છે ને
હૃદય પર પથ્થર મૂકીને બે દીકરાઓને આપી દીધા કે લો લઈ જાઓ વિશ્વામિત્ર. અને એવા ધુરંધર એવા બનાવીને મોકલ્યા અને લઈ ગયા તા બે, પણ રિટર્નમાં છે ને ચાર આવ્યા હતા, પતિ પત્ની બે સંગાત, ખબર છે ને. એટલે ઋષિ મુનિઓ જે કરે ને બીજું કોઈ ન કરી, નકે આપણે તો કેટલું હોજ હોજ કરે પણ તો થાય ના આગુ. અમારો છોકરો ડોક્ટર છે, પેલો કે એન્જિનિયર છે, પેલો કે સીએ છે, અમારે તો આવું નહીં જોતું. ઘણાને બે હરખા હરખા માપ હોવું જોઈએ, ઘણાને કે આ જાડી પડે હે, પેલો કે આ જાડો પડે હે, બસ એમાં ને એમાં આપણું જીવન વીતી જાય. પાંત્રી પાંત્રી વરના થઈ જાય પણ તોય સગાઈ થાય, બસ આ જીવન છે. કોઈ વ્યક્તિ આજે બસ ઊંચા નીચો જાડા પતળો ડોક્ટર ને સીએ બસ એ જોવે છે, પણ કોઈ વ્યક્તિ એવું નથી જોતું કે શું તું ભગવાનનું ભજન કરે છે, ભક્તિ કરે છે, વ્રત કરે છે, મંદિરે જાય છે. જો આ કાર્ય કરશે તો મારે ચાલશે, કારણ કે મારું ઘર તો ઉજળું કરીશ. અને કદાચ તું ડોક્ટર બને કે એન્જિનિયર બને, ગમે તે કરે, તું તો વટ જ મારવાની છે. જે ઈ કરે તો પછી તો વટ જ મારે ને, એ તો પછી કે મારે નોકર વગર ચાલે નહીં, એસી ગાડી વગર ચાલીને. ભક્ત હોય ને જેને ભક્ત પત્ની મળી જાય કે ભક્ત પતિ મળી જાય, ભગવાનની ભક્તિ કરતો હોય એવો ભગત મળી જાય ને, તો એનું જીવન સુખેથી જીવન વિતાવી શકે. તો 84 લાખ પ્રકારના શરીરમાં ભગવાને આવો માનવ દેહ આપ્યો છે, અને એમનેમ નો વેડવી નાખો. તમારા જીવનમાં મારા જીવનમાં કેટલા વર્ષો વીતી ગયા, કોઈને 60 વર્ષ ખોઈ નાખ્યા, કોઈને 70 વર્ષ, કોઈ 20 વર્ષ, કોઈ નાનપણ. આપણા જીવનમાં આપણે આટલા વર્ષો વિતાવ્યા, તમારા હૃદય પર હાથ મૂકીને તમે એક વાર ખાલી હૃદયને મનને પૂછો કે મેં મારા જીવનમાં સારા કામ કેટલા કર્યા અને ભૂંડા કામ મારાથી કેટલા થયા, મારી સદગતિ થશે કે અધોગતિ થશે, એ જોવાનું છે. કે મેં આજે મને માણસનો અવતાર આપ્યો છે ભગવાને, મેં કેટલાનું સારું કર્યું, કેટલા માટે સારું કર્યું, કેટલા માણસોનું મેં સારું કર્યું, કેટલાનું મેં ભૂંડું કર્યું. મન આપણું એટલું બગડેલું છે કે શાસ્ત્ર કહે છે કે તમે ખાલી હિસાબ કિતાબ મારો ને, આપણે ખાલી હિસાબ કિતાબ મારીએ ને તો મનમાં ખરાબ જ વિચાર આવતા હોય. 24 કલાક, સવારે 7 વાગે તમે ઉઠતા હોય ને, ઉઠીને લખો કે 7 વાગે 5 મિનિટે આવો વિચાર આવ્યો, 7:30 આવો વિચાર આવ્યો, 8 વાગે આવો વિચાર આવ્યો, 10 વાગે આવો વિચાર આવ્યો, બપોરે 12 વાગે બિઝનેસ કરવા ગયો એટલે આવો વિચાર આવ્યો, કોઈ સ્ત્રીને જોયું એટલે આવો વિચાર આવ્યો, બધો વિચાર તમે લખતા જાઓ. રાતે જયારે તમે 11 વાગે પથારીમાં ઊંઘો ને, એટલે નોટબુક ખોલો ટ્યુબલાઇટ ચાલુ કરી, અને કદાચ બધા એમ કે ડિસ્ટર્બ થાય તો પેલું લેમ્પ આવે, ખબર છે, નાનકડો લેમ્પ આવે, ખાલી તમે જ જોઈ શકો એવો લેમ્પ, ટેબલ લેમ્પ. હવે એ ટેબલ લેમ્પ લઈને પછી નોટબુક વાંચો કે ભાઈ ફલાણા વ્યક્તિ સુરેશભાઈ, દિનેશભાઈ, રમેશભાઈ, ફલાણા ભાઈ, બધા જે આ તો જાહેર નામો છે બધા, એટલે એ વ્યક્તિ જેને નામ લખ્યું છે કે વિષય કયા વ્યક્તિનો, આ વ્યક્તિનો, આ ફલાણા ભાઈ સુરેશભાઈ નો આ બધો ચોપડો આજના દિવસનો, કે એને મનમાં કેવા વિચારો આવ્યા છે, બરોબર. પછી વાંચે 7 વાગે 5 મિનિટે મારા મનમાં આવો વિચાર આવ્યો, 8 વાગે આવા મારા મનમાં આવો વિચાર આવ્યો, 10 વાગે મારા મનમાં આવો વિચાર આવ્યો, પછી તમે ટોટલ મારો અને તમે જ આમ કરો, હું આવો વ્યક્તિ છું, મને જ ખબર નથી, એટલે હું આટલો પડી ગયેલો વ્યક્તિ છું, આજે આવે આ તો ટોટલ માર્યું એટલે ખબર પડી, હદન પડી, આ તો ટોટલ માર્યું એટલે આપણને ખબર પડી કે મારા આખા દિવસમાં મારી દિનચર્યા કેવી છે, મારું આચરણ કેવું છે, મારો વ્યવહાર કેવો છે, હું ધાર્મિક છું કે અધાર્મિક છું, પછી ખબર પડે. ઘણા લોકો નહીં કહેતા કે અમે તો હિસાબ કિતાબ રાખતા નહીં, એમને દુકાન ચાલે છે, આરામ કરો છે, એટલે નોકર કે હવે લાગમો આયા છે, સમજણ પડી વાત, કે આ તો હિસાબ કિતાબ તો કરતો નહીં શેઠ, અને શેઠ બાર જંપા જોતો મોઢી ગલ્લામ લઈ લે, 2000 નોટ તો થોડી પડવાની ખબર, 10,000 નો 12,000 નો 15,000 નો ગલ્લો હોય અને 1-2 હજાર જતા રહે તો ફરક પડવાનો છે, કે તો ગણતા જ નથી, જે આવે અંજે લઈ જાય. આજ કે કેમ આટલો ઓછો ધંધો છે, કોઈ આવ્યું જ ના ખાવા, નાસ્તા પાણી કરવા, સમજણ પડી વાત, બસ આ દશા છે. જો તમે હિસાબ કિતાબ બધી રીતે રાખતા હોય તો આ જીવનનો પણ હિસાબ કિતાબ રાખો કે આજનો દિવસ ભગવાને મને આપ્યો તો મેં ભક્ષે, એમને પોતાની માટે જીવન જીવ્યા રાખું તો પોતાના માટે તો બધા એક કૂતરાય જીવન જીવે છે. લોકો નથી કહેતા, ઘણા લોકો એમ કે ને કે હું તો મારા ઘરનું ભરણ પોષણ કરું છું, મારા છોકરાઓને શું કરું છું, મોટા કરું છું,
તો એક કે ને કે એક ઘર ચલાવવું ને તો એક કૂતરો એ કરે છે, જનાવરે કરે, નથી કરતા, કરે છે કે નથી કરતા? એ કૂતરો તમે જુઓ કે ગમે તે કરીને એનું જે ઘરકુલિયા બચ્ચા હોય એને ગમે તે કરીને એને ખોરાક આપે છે, ખાવાનું આપે, તેમાં શું મોટી ધાડ મારી નહીં. પણ પહેલી વસ્તુ એ છે કે મનુષ્ય જીવનથી તમે કેટલી તપસ્યા કરી અને મનુષ્ય જીવનથી તમે કેટલા લોકોને સુધાર્યા, લોકોનું જીવન સુધાર્યું. જો તમારી પાસે ધન છે તો તમે કેટલાને કામ લાગ્યા, જો તમારી પાસે વાણી છે તો તમે તમારી વાણીથી કેટલા લોકોને સુધાર્યા. બસ તમારું આચરણ, તમારો વ્યવહાર એ ભગવાન જોવે છે ઉપર બેઠો બેઠો, કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, પણ તે તો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને. તે પ્રેમથી ક્યારે ભગવાન ભજ્યા નહીં, બસ જબરજસ્તી ક્યારેક ક્યારેક આવીને બેસી ગયો કે લાવ 6 મહિને સત્સંગ થયો છે કે વર્ષમાં એક વાર થયો છે, લઈને મોઢું દેખાડું. જેમ પેલો સિંહ ને વાઘ જેમ ગુફામાંથી બહાર નીકળે, એમ આપણે શું છે 6 મહિને 12 મહિને ગુફામાંથી બહાર નીકળે, લાવો બાપુ આયા તો અડધો કલાક જઈને બેસી આમાં ચોખ્ખો પેલું થવાનું છે. અને શાસ્ત્ર તો કે છે કે જે એક વાર પણ જો સત્સંગમાં આવે તો એની મુક્તિ થઈ જાય, તો આપણે નરકમાં તો નહીં જવું, વળી બીજી વળી બીજા જન્મ વળી પાપ કરવાનું ચાલુ થઈ જાય, ચિંતા ના કરવાની, વળી સત્સંગ ચોક બીજા જન્મમાં આવું ગોઠવી દે ભગવાન. ક્યાંક બીજા શરીરમાં આપણે જન્મ લેશું ને તો ભગવાન ક્યાંક મૂકશે સાધુ સંતો, તો વળી એક બે સત્સંગ સાંભળી લેવા, બાકી જીના યહા બધા અહીંયા જ રહેવું છે. ભગવાન તમારા ઘરે નથી આવવો, ભૂલે ચૂકે મત મોકલજો. અને ભગવાન કે મારે જોવતા નથી, ભગવાન શું કહે છે, મારે જોવતા નથી, જ્યાં સુધી તમે પ્યોર ડાયમંડ, પ્યોર ચોખ્ખો ડાયમંડ તમે નહીં બનો ને ત્યાં સુધી હું તમને એક્સેપ્ટ સ્વીકાર નહીં કરું. જ્યાં સુધી તમે પવિત્ર નહીં બનો, શુદ્ધ નહીં બનો, તમારી દિનચર્યા, તમારી આદતો, તમારા વ્યવહાર, તમારું આચરણ, તમારો સ્વભાવ, તમારું જે આ જીવનમાં જે તમે જીવો છો એ બધું તમે સુધારશો નહીં તો તમે કઈ રીતે ત્યાં આગળ, ત્યાં બગાડશો પાછું, તમને પડો ત્યાં તમે બગાડો કરો કે ના ના આ જગ્યા મારી છે વૈકુંઠમાં બધું, ત્યાં વાડા કરવા માંડો ચાલુ કરી દે. બડી વાત માં આપણે અહીંયા ગામડામાં નથી બધા થુવરિયા વાળી નો કે આ ભાઈ આ જગ્યા મારી. ક્યાંય ક્યાંય પણ તમે જુઓ કે બસ લોકો આ સંસારમાં બસ હાય પૈસો હાય પૈસો લઈ લો, એટલે આવા માણસો ત્યાં ભગવાન લઈ લે તો ત્યાં શું કરે, વૈકુંઠમાં વાડા કરે, આ થુવરિયા વાળી નો કે ભગવાન કે મારી ગાયો લઈ લીધી, ખબર પડી વાત, આ તો મારી ગાયો હોય ભગવાન, તમારા વાડામ ચરતી ચરતી આવી ગઈ. એટલે ભગવાન કે આવા માણસો ને તો જીવનમાં ક્યારે લઉં, શુદ્ધ પવિત્ર નિષ્કામ ભાવથી જયારે એનું હૃદય શુદ્ધ થઈ જાય ને ત્યારે જ પ્યોરિફાઈ થઈને હું એને મારા ધામમાં મોકલું છું. ત્યાં સુધી આ જગતમાં એ જીવાતમાં પડ્યો રહેશે, દુઃખ ભોગવતો રહેશે. કેટલા મરે છે, કેટલા હડે છે, કેટલા દુઃખી થાય છે, એડ્સ, કેન્સર, બીપી, મલેરિયા ને ડેન્ગ્યુ ને કેવા કેવા રોગ, જેમ જેમ પાપ વધે એમ એમ રોગ વધે, એમ એમ ચિંતા વધે, એમ માણસનું આયુષ્ય ઘટે છે. આપણને એમ લાગે છે કે ના ના પહેલા તો ખાલી 100 ની નોટો જ હતી, પછી 500 ની થઈ, પછી 1000 ની થઈ, હવે તો 2000 એટલે પ્રગતિ થઈ. શું થયું? પણ એટલું નાણું હલકું થયું. 5 પૈસા હતા ને, 5 પૈસા ખબર છે, એલ્યુમિનિયમ ના આવતા ચોરસ, એ 5 પૈસા હતા ને તો લોકો સુખી માનતા કે હું સુખી છું, છે કે નહીં? અને ત્યારે 2000 ની નોટ પાસે છે ને તો એ માણસ દુખી છે. એ જ ધન, કારણ કે એ પરસેવાનું સાચું મહેનતનું ધન હતું, અને લોકો હસતા હસતા આનંદથી જીવન જીવતા. એ 20 પૈસાનો જયારે ષષ્ઠ કોણ આવતો અને 20 પૈસા જયારે આપણી પાસે આવતા ને આનંદ આવતો, અત્યારે 2000 ની નોટમાં એવી આનંદ નહીં આવતો. શું જીવન છે માણસો, ઠીકડા વાળા ચડ્ડા ચડ્ડીઓ પહેરી સ્કૂલમાં જતા અને ચપ્પલમાં તો નહીં હતા, હોલ પડેલા હતા, ચપ્પલના તળિયામાં વચોવચ હોલ પડેલા હોય પણ તો એવા ચપ્પલ પહેરવાની અંદર સુખ મળતું જેવા આજે એક્શનમાં નથી મળતું. કેમ? કારણ કે ત્યારે સંતોષ હતો, શાંતિ હતી, સુખ હતું, પવિત્રતા હતી. એ ગામમાં સવારમાં વહેલા 4 વાગે ઉઠી જતા અને વહેલા ઉઠીને બધા મંદિરે જાય, સત્સંગમાં જાય. સવારમાં નિયમ કેવો હતો, મંદિરે જવું, ત્યાં આગળ કઈક વંચાતું હોય તો વાંચન થતું, જેને બેસીને અદબ વાળીને પરફેક્ટ વસ્તુ સાંભળતા બધા. અને સાંજ પડે એટલે ગામનો કોઈ વ્યક્તિ હોય કે આપણા વાહનો હોય, કુટુંબી હોય, એ કોઈ વ્યક્તિ વિદ્વાન પંડિત હોય ને,
તો એ ગીતા વાંચે અથવા રામાયણ વાંચે અથવા મહાભારત વાંચે અને બીજા બધા શાંતિથી સાંભળતા. અને જે દિવસે વચાય નહીં તો બધા લોકો રોતા કે આજે કેમ થયું નહીં. બધા લોકો એમ જ કહેતા કે આજે કેમ નથી, અમને તો આવડતું નથી પણ તમે તો બોલો, અમે સાંભળશું બેઠા બેઠા. આવું કે આટલો મોટો કેટલો મોટો વિસ્તાર છે. અને બધાને કીધું છે તો કે બાજાવર વાળા બાપજી છે ને તો નહીં આપું જવા દે. કોક ડાયરો બીજો હોત, કોક નાચવા વાળી બોલાવી હોત તો આખો વાહ આવ્યો હતો, દૂર દૂર થી આવ્યા હોય. પણ બાપજી તો શું, ખાલી સત્સંગ કરવાના હી, ટ્રેકિંગ હોય, કોઈ પાર્ટી હોય, કોઈ નાચવા વાળીઓ બોલાવી હોય, ડાયરો હોય, તરગાળા હોય, એવું કોઈ હોય ને તો અમને ફોન કરજો. ખાલી ઊંઘ આવે તો અમે આઈ જા, ખાલી સુગંધ મિસ કોલ મારશો તો અમે આઈ જા. અને અત્યારે તો ફોન કર્યો હોય તો લાગે ફોન ની ઉપર ભાઈ જગાભાઈ નો ફોન છે, રવા દીજો ભાઈ. આજ મધ, આજના દાડા મધ ઉપાડજો, રાતે 12 વાગે જે ઉપાડવાનો કાલ ઉપાડજો, કાલ તો સત્સંગ પટી જવાનો. એટલે મન આપણું એવું છે ને, મન હંમેશા આપણને નરકમાં લઈ જવા માટે તૈયાર છે, અધોગતિમાં. બસ અમે મુંબઈમાં, બોમ્બેમાં અમે મંદિરમાં એક ડ્રામો કરેલો, ડ્રામા ડ્રામામાં હું તમને કહું કે પેલા સ્ટ્રેચેબલ કપડા આવે ખબર છે, એકદમ સ્ટ્રેચેબલ, એ અમે આખા શરીરમાં બ્લેક કપડા પહેરી લીધા હતા, ખાલી અહીંયા આંખો દેખાય અને મોઢું દેખાય અને નાકમાં હોલ, અને આખા શરીરમાં એકદમ બ્લેક જ માણસ આખો સ્ટ્રેચેબલ, અને એની બોડી આખી દેખાય, હાથ પગ ને બધું દેખાય કમ્પ્લીટ, એમ જેમ શરીરથી બધું ચોટી જાય એમ, ખબર પડી વાતનું, રબડ જેવા. અને એવા અમે છે ને 3 માણસો બનાવ્યા હતા, ડ્રામા કર્યો હતો, નાટક. અને એને એક જણને આ લખેલું કે મન, આ વ્યક્તિ કોણ છે, એક મન છે, એક બુદ્ધિ છે અને એક આત્મા છે. એ ડ્રામા એટલો સક્સેસ ગયો, એટલો સુપરહિટ ગયો ને કે આજે પણ એ ડ્રામા આખી દુનિયામાં ફેમસ છે. મી એન્ડ માય, હું અને હા, મી એન્ડ માય, એટલે કે આત્મા શું કે છે, મન શું કે છે અને બુદ્ધિ શું કે છે. હવે એમાં શું થયું કે એક બિયર બાર માંથી એક છોકરી ડાન્સ કરતી કરતી આવે, એટલે મન છે ને આમ કરવા માંડ્યો, માણસ જે છે મન આમ કરવા માંડ્યો, એટલે મન છે ને પેલા આપણે નહીં, પેલા બૈરાના આમ બૈરું આદમી ન કે ભાઈ આ દુકાનમાં હાડી હારી આવી છે, એટલે વારે વારે શું કરે, ટુહા માર માર કરે. એટલે મન છે ને, મને આ વસ્તુ જોઈ એટલે મન બુદ્ધિ ને કે, એટલે બુદ્ધિ કે ઈ કે જઈને આત્માને કે કે આ કામ આપણે કરવાનું છે, એટલે બુદ્ધિ કે ના ના, એ આત્માને અધોગતિમાં નથી નાખવાનું, મારું કાર્ય એક જ છે કે આત્માને સદગતિમાં લઈ જવાનું છે. એટલે મન કે મારી છો તને, જો મારી કેવી નહીં માને ને તો હું તને મારીશ, ઠોકીશ. એટલે બુદ્ધિ બિચારો ડરતા ડરતા આત્માને કે, એટલે આત્માને કે બુદ્ધિ ઈશારો આપે, જો ઓલી સ્ત્રી નાચે છે, કેવા વસ્ત્ર પહેર્યા છે, અને સાથે સાથે ડ્રિંકિંગ દારૂ પણ છે, આ બધી વસ્તુ અમે ડ્રામા કર્યો. એટલે ઓલી આત્મા તરત જ ના, ક્યારે નહીં, હું અધોગતિમાં જતો રહીશ. એટલે ઓલો બુદ્ધિ કે ના પડશે, અને તમે નહીં કરો તો ગમે તે કે તમે ઘસીડીને તમને અમે પાપ વૃત્તિમાં લઈ જઈશું. પાપ ઇન્દ્રિયો કરે છે. આ દારૂ કોણ પીવે છે, મોઢું પીવે છે, માવા કોણ ખાય છે, આત્મા નથી ખાતો, માવા કોણ ખાય, મોઢું ખાય છે, જીભને જુએ છે, ઇન્દ્રિયોને જુએ છે. પણ પાપ કોને ભોગવવું પડે નરકમાં, આત્માને ભોગવવું. અમને બડી વાતમાં અમે એ ડ્રામા કર્યો ને, અડધો કલાક સુધીનો ડ્રામા હતો. જુગા રમવા લઈ જાય, જુગા રમતા હોય તો મન ડિસ્કો કરે નાચે, અને બુદ્ધિ ને કે, બુદ્ધિ આત્મા ને કે, આત્મા કે ના ના ના. અને પછી એક જગ્યાએ આવું તો ગીતા ભાગવત કે ભગવાનના કીર્તન થતા હોય તો આત્મા નાચવા માંડ્યો, એટલે આત્મા છે ને બુદ્ધિ ને કે, બુદ્ધિ મન ને કે, એટલે મન કે આ શું રાખ્યું છે, આમાં આવું બધું કરાતું હોય છે, મન કે આવું આપણે સાધુ થોડા બનવાનું છે. બસ આવા અમે જયારે ડ્રામા કર્યો ને છેલ્લે એની અંદર બધા શું કહેવાય, ધારાસભ્યો ને જે નગરપાલિકાના મોટા મોટા વ્યક્તિઓ, એ પણ વ્યક્તિ વિચાર કરવા લાગ્યા કે તમે જે ડ્રામા કર્યો ને એકદમ સક્સેસફુલ કર્યો ડ્રામા, કે મન કેવો વિચાર કરે છે, બુદ્ધિ કેવી વિચાર કરે છે, અને આત્મા બિચારો એને ઈચ્છા જ નથી કે આવા પાપ કર્મ કરવામાં. આત્માની તો પૂરી ઈચ્છા છે, એની ઈચ્છા છે કે હું ભજન કરું 24 કલાક પ્રભુનું, પણ એની ઉપર કોનું કવર લાગી ગયું છે, મન અને બુદ્ધિનું. મન બુદ્ધિ અહંકાર, અહંકાર એટલે
જીવને એક અહંકાર છે કે હું ભગવાનનું ભજન શું કામ કરું. મન બુદ્ધિ અહંકાર આત્મા ને પરમાત્મા, આ આત્મા ને પરમાત્મા છે એની ઉપર અહંકાર નો બુદ્ધિ નો કામ ક્રોધ લોભ એનું આવરણ લાગી ગયું છે, અને આવરણ જ છે ને આત્માને સદગતિ તરફ નથી લઈ જતું. દિવસે દિવસે એ જીવાત્મા પાપ કરતો જાય છે કરતો જાય છે કરતો જાય છે, અને પાપ કરતા 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 આજે એની એક દશા આવી ગઈ છે કે અત્યારે જો એનું શરીર છૂટે ને, અત્યારે માણસ મરી જાય ને અડધી ઉંમરમાં, તો એ માણસની કેટલી અધોગતિ થાય. તો શાસ્ત્ર કે છે, ગરુડ પુરાણ કે છે, ગરુડ પુરાણમાં લખ્યું છે. એટલા માટે આપણે સ્વયં જ પોતાના કે છે ને પગ ઉપર કુલાડો મારી રહ્યો છે. સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિત ને કહે છે કે હે પરીક્ષિત, તમને એવું લાગતું હોય કે જે પેલો મુસલમાન હોય કસાઈ હોય બીજા પશુને મારે છે, પણ એ કસાઈ નથી. કસાઈ તો એ છે કે જે પોતાના જ આત્માનો હનન કરી રહ્યો છે. કસાઈ એને કહેવાય કે જે પોતાને જ મારી રહ્યો છે, એને સૌથી મોટો કસાઈ ગણવામાં આવે છે. ઓલો તો બીજા જીવને મારે છે, પણ આપણે શું કરીએ છીએ, પોતાને જ અધોગતિમાં નાખી રહ્યા છે, પોતાના જ પગ ઉપર કુલાડો મારી રહ્યા છે. દરેક જીવાત્મા પાપ રચી રચી કરી, મેં આટલા આટલા પાપ કરી કરીને હું એટલો મલિન બની ગયો, એટલો મેલો બની ગયો કે આજે હું ગમે જેટલું ભજન કરું તો હું શુદ્ધ અને પવિત્ર થાય એવું નથી. તમારા જીવનમાં ભલે તમે અનુભવ કર્યો ન કરો, અમે તો કરેલો છે, ગમે જેટલી માળા કર્યા સત્સંગ કર્યા, પણ તોય અંદરની ઈચ્છાઓ કામનાઓ નીકળે નહીં. આ રિયલમાં તમને વસ્તુ કહીએ છીએ. એટલે મન એટલું બગડેલું છે, એક જન્મનું નથી, આ મન બગડેલું છે ને કરોડો જન્મોનું છે. આજે આ ગામમાં આ પરિવારમાં કુટુંબમાં આ જન્મ લીધો એ નથી, આવા કેટલી વાર આપણે જન્મ લીધો છે, કેટલી વાર માણસોનો અવતાર લીધો, અને જેટલી વાર મનમાં ખોટા ખોટા વિચારો આવ્યા એ છે ને ઘર કરી ગયા છે આપણા, એ ઘર કરી ગયા છે. એટલે એ છે ને મન એટલું બગડેલું છે, એટલું બગડેલું છે કે અતિશય. જેમ ઘણી વખત હું દાખલો આપું કે ચા નો દાગ સફેદ કપડા ઉપર પડ્યો હોય, ઘણા લોકો નહીં કહેતા કે અમે તો એવું લિક્વિડ વાપરો ને કે એક વખત રેડો, એ રેડો ખરા દાગો નીકળી જાય પણ શર્ટ ફાટી જાય. જબ્બો હોય છે ને એના બે ભાગ થઈ જાય કારણ કે એસિડ આવે, અમને પડી. ઘણા લોકો નહીં કહેતા કે સફેદ દાગ નીકળને કા પાણી, એ તો અમે નવા નવા ધોતી કુર્તા લીધા, અમે કીધું કે ધોળા ધોળા કપડા પહેરવાના, અમે મુંબઈ જતા અમે રવિવારે ધોળા ધોતી કુર્તા પહેરી જતા, પણ એવું કામ કરતા ને મહેનત, વાસણો ઘસવાના પોતું મારવાના બધો કામ કરતા, એટલે સાંજે છે ને કપડા મેલા થઈ જાય. એટલે ઘરવાળી કે આ છો બધો આ જ્યાં રહોડા કરવા જાય છો જ્યાં, ભગવાનની સેવા કરી બીજું શું કરી, ધોવા પડશે. તમે જઈને આંબાવાડી છે ને દહીસર એ વિસ્તારમાં લિક્વિડ મળતું, અમને એવી ક્યાંય ખબર નહીં કે દાગ નીકળે, પણ જોયું તો બે મહિનામાં તો આમ પાછળથી છે ને આમ ટાઈટ થોડું થયું તો ફાટી ગયું. મેં કીધું સારું, બે મહિનામાં ગેરંટી, આમ તો ગેરંટી આલી હતી કે બે વર્ષે ન ફાટે, આમ કેમ થયું. પછી ખબર પડી કે આ એવું કપડા ધોવાનું પાણી આવે એસિડ જેવું, દાગા કાઢ નાખે, ધોળા સફ કરે, પણ તમારા કપડાનું આયુષ્ય ઘટાડી નાખે. એવી રીતે આપણા જીવનમાં આપણે પાપ કરી 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 કરીને મન એટલું ખરાબ બનાવી દીધું, બુદ્ધિને એટલી ખરાબ બનાવી દીધી, અને એના લીધે આત્માનું કોઈ ચાલતું, જે દિવસે તમારું આત્માનું ચાલશે ને એ દિવસે તમે સદગતિ જશો. જે દિવસે આત્માને આત્માનું ચલાવશો કે નહીં, આત્માને જે કરવું એ રીતે કરવા દો બસ, તો આત્મા તમને હંમેશા રવિવારમાં વહેલા ઉઠાડશે. પછી પ્રભુજીને કહેવું નહીં પડે 12 વાગે કેમ આવ્યા, પ્રભુજીને પછી કેવું નહીં પડે કેમ 12 વાગે, 5 વાગે આવીને ઉભો રહેશે ભગવાન આગળ દર્શન કરવા માટે. બાકી ઘણા લોકો આવતા હતા કે સવારમાં આવતા હતા કે હવે તો બે જણા આવે છે, પતિ પત્ની તો રોજ આવે છે, હવે બે જણા આવે છે એ કરે છે સેવા, તો હવે બીજું શું જરૂર છે. બાકી આમ તો આવતા રવિવારે સવારમાં આવતા, શનિવારે આવતા, પેલા કોઈ બુધવારે આવતા, બધા આવતા આવીને કઈક દર્શન તો કરતા, પણ હવે તો એ બંધ થઈ ગયા. કેમ? કારણ કે મનનું કેવું લોકો માને છે, મન કે હજી હુઈ જા, પણ આત્મા બિચારો કે અલે ભાઈ ફોન આવ્યો તો મેસેજ આવ્યો તો જાવ નથી, એ તો કર્યા કરે, એ તો એમનું કામ છે, એમનું તો કામ છે. આપણે સુખ શાંતિ ઊંઘો, હજી ઊંઘવાનું જ છે કેટલાય જન્મ સુધી. બસ આ જીવન છે આખું. મેં તમને સમજાયું,
જીવન આપણું કેવું છે, પણ ભગવાન છે ને આપણો સાથ ક્યારેય નહીં છોડે. ભલે આપણે છોડી દઈશું પણ ભગવાન ક્યારેય નહીં છોડે. ગમે તે કરશો તો આપણે છે ને મંદિરે થી જોડાયેલા જ રહીશું. એક મહિને, બે મહિને, છ મહિને, એક વર્ષે, બે વર્ષે, ઘણી ઘણી વખત મને બે બે વર્ષે જે પેલા આવી ગયા ને એ મને ફોન આવે, ક્યાં છો? કીધું હું મંદિરે જ છું. અમે ચો મળીએ? અમે કીધું ચો ના આવે, અમે મંદિરે જ મળીએ. તમે ગમે ત્યારે, તમે પેલા બનાસ હોટલ પાછળ હતા, હવે ધનિયાળા ચોકડી આવ્યા. ભગવાન આગળ છો લઈ જાય ખબર નથી, પણ અત્યારે તો ધનિયાળા ચોકડી છીએ. અમારું સ્થાન કયું છે? જેમ ભગવાન વૈકુંઠ માં રહે એમ અમે ધનિયાળા ચોકડી રહીએ છીએ. બીજે ક્યાંય નહીં મળીએ. ક્યાંક કથા હોય તો ક્યાંક જઈએ, બાકી આપણું તો છેલ્લું સ્ટોપ કયું છે? સાંજ પડે 12 વાગે એટલે ત્યાં આપણે પહોંચી જવાનું. તો કે કેમ પધારતા નથી અમારા ઘરે આવો, અમે તો એકલો પડી ગયો. મેં કીધું એકલા કોઈ નથી, તમારી સાથે ભગવાન છે, પણ તમે એવું લે વિચાર્યું છે કે હું એકલો છું. જો તમે એવો વિચાર કરો ને કે મારી સાથે ભગવાન છે, મારી સાથે ભક્તો છે, મારી સાથે ધર્મ છે, તો જીવનમાં ક્યારે તમે દુઃખી નહીં થાવ. પણ ભક્તોનો સંગ છૂટી ગયો ને એટલે જીવનમાં અધોગતિ થઈ જશે. કારણ કે આ સંસારમાં બસ લોકો વાટ જોઈ રહ્યા છે કે આ કેવી રીતે ધર્મમાંથી નીકળે અને હું બગાડી નાખું. બસ એટલા માટે અભક્તોના સંગમાં ક્યારે ન રહેવું જોઈએ. જે આપણને અધોગતિમાં નાખતો હોય એવા વ્યક્તિના સંગમાં રહીને શું કરવાનું છે? હું તો અહીંયા ટેકરા ઉપર અહીંયા પ્રવચન હતું ત્યારે પણ કીધું હતું, અત્યારે કહું કે એવા વિસ્તારમાંથી હું મોટો થઈને આવ્યો છું કે આવા વિસ્તારમાં તો કોઈ નહીં રહેતું હોય એવા વિસ્તારમાંથી હું મોટો થઈને આવ્યો છું. પણ ક્યારે અમારે ઉઠવા બેસવાનું હતું ને, મારો જન્મ જ બોમ્બે થયેલો, આવડો નાનો હતો. અને 2-3 મહિને તો એક મર્ડર થયેલું જ હોય એવા મરાઠા એવા લોકો નુખા હતા. એવા લોકોની વચ્ચે અમે મોટા થઈને આવ્યા. આજે 40 વર્ષ થયા. 40 વર્ષ પહેલાની ઘટના હું તમને કહું. એવા લોકોની વચ્ચે 24 કલાક પીધેલા પડ્યા હોય અને પાણી ભરવામાં લોકો મર્ડર કરી નાખે, અમે ખુદ અમારી આંખેથી જોયું છે. અને એવા વિસ્તારમાં અમે મોટા થઈને આવ્યા છીએ. હવે જો એનું રિઝલ્ટ જવા વાળા એવા લોકોની સાથે મારી ઉઠક બેઠક હતી. બાકી ઘરે જતા પણ ઘર આજે પણ એ એરિયામાં બધા લોકો રહે છે એવું નથી. અને અમારું ઘર છે, પ્રોપર્ટી છે, બધું ત્યાં આગળ જ છે, પણ તો એ વસ્તુને રંગ લાગ્યો. કારણ કે એ ઉઠક એમાં ઉઠવા બેસવાનું રાખો તો અમે પત્તા રમતા હોત અને બરોબર નો દાડો પીતા હોત, બધું કામ એ જ કરતા હોત ને. પણ એ જન્મજાત એ વસ્તુ છે જ નહીં. મારા ભાગ્યમાં વસ્તુ હતી એટલે મને ભગવાને એવી વસ્તુ આપી દીધી. એવી રીતે આપણા ભાગ્યમાં પણ ભક્તિ છે, પણ આપણે એને આગળ વધવા દેવી. સ્વયં પોતાના ગુરુ બનો કે હું કઈ જગ્યાએ જઈ રહ્યો છું, મારી કઈ જગ્યાએ મારી સદગતિ થશે. બને એટલા સારા વિચાર લાવવા જોઈએ, બને એવું સારું આચરણ કરવું જોઈએ. ન ખાવાનું ક્યારે ન ખાવું જોઈએ, અને ખાવું હોય તો ઓનલી માત્ર ભગવાનને ધરાવેલો, ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ ખાવો જોઈએ. આનાથી બીજી વસ્તુ તો હું તમને શું કહું. યુધિષ્ઠિર મહારાજે જ્યારે પૂરું યુદ્ધ થઈ ગયું ત્યારે યુધિષ્ઠિર મહારાજે એક યજ્ઞ કર્યો. ક્યારે? જયારે ભીષ્મ પિતામહ ભગવત ધામ જતા રહ્યા અને એના પછી યુધિષ્ઠિર મહારાજે યજ્ઞ કર્યો કે આ જે પણ મને ધન મળ્યું છે, હે પ્રભુ, હે ભગવાન શ્રી કૃષ્ણ, મારે યજ્ઞ કરવો છે. તો ભગવાને કીધું, હા સાચી વાત છે, તપસ્યાથી જ આ સૃષ્ટિ ઉજળી છે, તપસ્યાથી તમારું ઘર કુટુંબ ઉજળું છે. અને જે ઘરમાં, જે કુટુંબમાં, જે ગામમાં, જે દેશમાં તપસ્યા નથી, એ આજે આ દુબળો છે, આજે દુકાળ પડે છે. તમારી સામે આજે આખી દુનિયા છે, છે કે નહીં? પણ આજે પાકિસ્તાનની શું દશા છે જોવો છો ને? નરી આંખે તમે જોવો છો ને? ભલે ગમે જેટલા એ લોકોને એવું લાગતું હોય, પણ આજે સૌથી ગરીબમાં ગરીબ એ દેશ બની ગયો છે. તમારી સામે આ ઉદાહરણો છે, દાખલા છે. બીજા પણ તમે તમારા ઘરની અંદર તમે જુઓ, કે તમારા કુટુંબમાં જુઓ, કે તમારા સમાજની અંદર તમે જુઓ, કે જે ઘરની અંદર પહેલેથી અધર્મ થવા માંડ્યો છે ને, એ ઘરની આજે દશા તમે જુઓ. કારણ કે ધર્મ હતો ત્યાં સુધી ચાલ્યું, પછી ધર્મ જતો રહે ને, અધર્મ જ પ્રવેશી જાય એટલે એ ઘરની અંદર બધા શું કે વર્ણ સંકર પ્રજા પેદા થાય. આ ગીતામાં ભગવાન કહે છે, અર્જુન કહે છે, સંકરો નરકાય એવ કુલ જ્ઞાનમ કુલસ્ય ચ પતંતિ પિતરો હૈશ્યામ લુપ્ત પિંડોદક ક્રિયા. શું કે છે કે જ્યારે ઘરની અંદર અધર્મ ફેલાઈ જાય, સ્ત્રીઓ બધી વિધવા બની જાય અને એના છોકરા કેવા બને?
વર્ણ સંકર, અધર્મીઓ બને, પાપ કરે, ચોરી કરે, અને કે પિતાને પિંડદાન દેવાનું છે કે ના, એને જો માર હારું કર્યું તો નાનપણમાં જ મરી ગયા, એને કરી શું કરવાનું છે? આવું વેદોમાં ગીતામાં પહેલું લખેલું છે, પહેલા અધ્યાયમાં. પિતા રંડાઈ ગઈ, પત્ની રંડાઈ ગઈ, તો એના છોકરાઓ આવનારી પેઢીમાં શું કરશે? લુપ્ત પિંડોદક ક્રિયા, પોતાના પિતૃઓને નહીં માને, કોઈને નહીં માને, બસ પોતાના બળ ઉપર કે હું મારા બળ ઉપર હું પૈસા કમાવું છું તો મારે ભગવાનની શું જરૂર છે, સમાજની શું જરૂર છે. આજે હું મારા સમાજમાં પણ જાઉં તો મારા સમાજમાં એક જ વસ્તુ કહું છું કે જે સમાજથી જોડાયેલો છે એ પરિવાર ઉજળો છે, અને જે વ્યક્તિ એમ કે મારે સમાજની જરૂર નથી, આજે વ્યક્તિ દુખી છે, એની બહુ ઈચ્છા છે સમાજમાં આવવાની, પણ આજે સમાજવાળા એને સમાજવાળા નથી લેતા કે ના અમારે તમારા જેવા ઉતરેલા લોકોની જરૂર નથી. આપણે તો તરત સ્વીકાર કરી લઈએ, ગુજરાતમાં તમે રાજસ્થાનમાં જાઓ, નાક રગડે કરોડો રૂપિયા આપી દે, પણ એ સમાજને, એ સમાજ છે ને એ વ્યક્તિને અંદર ન આવવા દે. આજે બિહારમાં પણ એવા નિયમો છે ને યુપીમાં પણ નિયમો છે, તુમ સમાજ સે બહાર હો ગયો હો, કભી ભી ક્યારે નહીં, લાખો રૂપિયા આપે ને તમારી જરૂર નથી. અને એને જોઈને બીજા લોકો ડરે કે ના હું આવું કામ કરીશ ને તો મને બી સમાજની બહાર કાઢી નાખશે. પણ આપણે ખુદ પોતે આજે સમાજ જ એવો બગડી ગયો, સમાજના અગ્રણીઓ જ બગડી જાય પછી શું કરે, સમાજ આખો વર્ણ સંકર થઈ જાય. આજે બધી મર્યાદા બધી જતી રહી, આટલું આઘો ઓઢતા બધા, આટલા સુધી આઘો ઓઢતા, ધીરે 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 કેટલું થઈ ગયું, ને કેવું જીવન લોકોનું પવિત્ર, બોલવાનું નહીં, ઉમરાની બહાર ન જાય કોઈ સ્ત્રી, ઉમરાની બહાર ક્યારે ન જાય, ઉમડો ન કરે, એક શબ્દ બોલે નહીં, એટલી બધી બોલવા ચાલવાની બધી મર્યાદા હતી, અને હવે કોઈ પ્રકારની મર્યાદા નથી, ન તો બોલવાની, ન તો ચાલવાની, ન તો ખાવાની, કોઈ નહીં, બધાની વચ્ચે ટપકી જાય. પેલું ન કે ચાલુ ગાડીએ ક્યારે નહીં. આ બધા આ તમારી અંદર ગુણોને વિકસાવવાના છે કે કઈ રીતે આપણામાં આવા ગુણો આવે, કે આપણું આચરણ, આપણો વ્યવહાર, આપણો સ્વભાવ જોઈને લોકો આપણી આગળ નમી જાય. લોકોને નમાડવા માટે નહીં, પણ આપણું જીવન જીવીને, આપણું જીવન જાણીને લોકો કંઈક શીખે કે જીવન આપણે આવું જીવવાનું છે. એટલા માટે જીવન પવિત્ર જીવવું, કેવી રીતે જીવન જીવવું, અને આપણે જેવું જીવન જીવશું તો આપણા છોકરાઓ એવું જીવન જીવશે, આપણે ધાર્મિક જીવન જીવશું, બીજાને કામ લાગશું, પવિત્ર જીવન જીવશું તો આપણા છોકરાઓ એવા બનશે, આપણે એવા રાવણ જેવા બનશું તો આપણા છોકરાઓ બારવટિયા બનશે મોટા એક થી એક. એટલે જીવન છે ને સારું જીવવું. મારે તો અહીંયા યુધિષ્ઠિર મહારાજ નું જે જીવન ચરિત્ર છે કરવાનો વિચાર હતો, પણ જયારે જોયું કે સમાજની શું દશા છે, કે લોકોને એમ લાગે છે કે બસ ભગવાનને અમારે કોઈ જરૂર નથી, ઠાકુરજીને અમારે જરૂર નથી, અમે અમારા બળ ઉપર અમે જીવન જીવશું. અમારે તો 5000 નો ગલ્લો થાય રોજનો, કેટલો દુકાન છે તો દુકાનમાં 5000 નો ગલ્લો થાય છે, એટલે અમારે ચોખ્ખા નેટ 2000-3000 વધે છે, એટલે મહિનાના અમે 70-80 હજાર રૂપિયા ખર્ચો ગાઢે કમાઈએ છીએ, અમારે બીજું શું જોવે છે. હા થોડો રોગ છે પણ કોઈ વધો નથી, બીપીની છે તકલીફ, પણ ડોક્ટર પાસે જાઉં છું એટલે સોમાલાલજી કે બરોબર છે, જે બી ડોક્ટર પાસે જાય એટલે ભાઈ તો કે તમારે ગોળી રોજ ખાવી પડશે, તમે મરતા સુધી જ્યાં સુધી જીવો ત્યાં સુધી ખાવાની રે, એટલે ખાલી બીપીની તકલીફ છે, એટલે અમારે ભગવાન શું કામ જગાડવા, ભગવાન કોઈ જગાડવાની જરૂર, અમારા ઘરમાં બધું સારું જ છે, અને માડીઓની કૃપા છે, અમારે સધી અમારે પરફેક્ટ, અમારે કે હાજરો હાજર જ છે, કે તમારે તો લીલી વાડી છે, લીલા લહેર છે, તમારે ચિંતા મત કરજો, એટલે અમારે ભગવાનની કોઈ જરૂર, જે તારે જરૂર પડે ત્યારે તમને યાદ કરશું, અત્યારે તો કોઈ ટેન્શન નથી. એટલે બસ એવું ક્યારે વિચાર ન કરવો જોઈએ કે ના ના બધું સારું છે, તો અમારે જીવનમાં ડગલે ને પગલે તમારે ભગવાનની જરૂર પડશે, મારે પડશે ને બધાને પડશે. ઘણી વખત એવો સમય આવી જાય ને કે આપણને એક એક રૂપિયાના મોહતાજ બની જઈએ છીએ, ઘણી વખત એવો સમય આવી જાય, ચારું એ ખીજામાં એક પૈસો નથી, કમાવ છો લાખો રૂપિયા, હા મહિનાના લાખ રૂપિયા કમાતો, ઘણા લોકો ઘણા કે મારી પાસે પૈસો જ નથી, પૈસો જ નથી, બાપજી કોઈ હોતા હાલો શું કરવા, પૈસો જ નથી. એટલે એવું તમે, એવું તો તમે કેવું જીવન જીવો છો, હા પૈસો હા તમારી પાસે ન હોય પણ એ પૈસાને તમે સારા કામમાં વાપરતો હોય તો વાત અલગ છે કે ચલો સારા કામમાં વપરાય છે,
પણ આજે એવા લોકો મેં જોયા છે કે જે લોકો લાખ રૂપિયા કમાતા હોય પણ એનું આચરણ કેવું છે, દારૂ પીતા હોય, નશા કરતા હોય, ખોટા કામ કરતા હોય, લોટરી ની ટિકિટ ખેંચતા હોય, પછી ક્યાંથી વધે? વધવાના છે પણ નહીં, પૈસો મળ્યો છે તો સારા કામમાં વાપરો, ભલે એક રૂપિયો ન વધે પણ એ પૈસો છે ને તમારો ઉજળો બનશે. તો જીવન છે ને પવિત્ર જીવન જીવો, સારું જીવન જીવો, વહેલા ઉઠો અને ક્યારે પણ આ શરીરથી કોઈને દુઃખ ન મળવું જોઈએ. જે દિવસે તમારા શરીરથી તમારી વાણીથી કોઈનું હૃદય દુભાણું છે એટલે સમજી લો કે તમારું કરેલું પુણ્ય બધું સમાપ્ત થઈ. ભલે તમે એમ વિચાર કરતા હોય કે ના ના અમારા ગામમાં માતાજીનો હવન હતો તો હવનમાં હું ચડાવો વહેલો બોલ્યો હતો, ધજામાં હું પહેલો હું પહોંચી ગયો હતો, પણ તમે બીજાની ધજા ઉડાડી દીધી. એ તો બધું જોયું કે ભગવાને જોવે બધું જોવે, પણ ધજા ચડાવી પણ બીજાને ઉતારી દીધી એટલે બધું હરખું થઈ ગયું. એટલા માટે લોકો તો બધા આ સંસારમાં તમને અધોગતિમાં નાખવા વાળા જ મળશે, કોઈ એવો હારો નહીં મળે. પણ હંમેશા વિચાર કરવો જોઈએ કે મારે છે ને મને 100 રૂપિયા હું કમાવું છું, તેમાંથી 10 રૂપિયા હું સારા કામમાં નાખીશ. દિવસના 100 રૂપિયા કમાવું છું તો 10 રૂપિયા નાખીશ, 500 કમાવું છું તો 50 રૂપિયા નાખીશ, અને મહિનાના 15-20 હજાર રૂપિયા કમાઈશ તો એમાંથી કઈક 200-500 હજાર રૂપિયા ભગવાનની સેવામાં, કબૂતરાઓની સેવામાં, ગાયોની સેવામાં, એ 10મો ભાગ કાઢીને જ જીવન જીવવાનું છે. આ કાઢીને જ જીવન જીવવાનું છે, એમ સમજી લેવાય કે આ મારા પૈસા નથી, અને એવી રીતે જીવન જીવવાનું છે. અને પછી તમે 1 વર્ષ પછી તમે મન મળજો કે ના ના અમારા જીવનમાં ફરક આવ્યો છે. પણ આજે શું છે કે એ જે 20 કમાણા 50 કમાણા એ બધે બધા મારા પોતાના, હું બીજાને શું કામ આપું? બાપજી તો કે કૂતરાએ કૂતરાનું કર્મ કર્યું, ભલે કૂતરાનું ગાયને એનું કર્મ કર્યું, ગાયનો અવતાર મળ્યો, ચકલો ને એવો કર્મ કર્યા એટલે પશુ એની મળી, પણ નહીં, ભગવાને તમને મનુષ્યનો અવતાર આપ્યો છે, તમે એની કેટલી રક્ષા કરો છો? તમારા ધન, તમને ધન તો મેં આપ્યું છે ભગવાન કે છે. આ તમે કમાવા જતા હોય, કોઈ બી કમાવા પૈસા જાય તો પૈસા કમાવાની બુદ્ધિ કોણ આપે છે? ભગવાન આપે છે. એ ગીતામાં ભગવાન કે છે 10મા અધ્યાયમાં, દદામી બુદ્ધિ યોગમ તમ, હું એ બુદ્ધિ આપવા વાળો છું. અને પછી તમે સોદો કર્યો હોય મોટો, તમે સોદો કર્યો હોય પણ એના કરતા તમે નુકસાનમાં આવીને સોદો કરી નાખ્યો હોય તો એ સમય બુદ્ધિ કોણ આપે છે? તમે કોઈ માલ લાવ્યો, કાચો માલ લાવ્યો હોય કે હાલે આ તૈયાર કરીને આમ કરી નાખીશ. ઘણી વખત લોકો છે ને પ્લોટ લઈ લે, પેલા જમીન માર્કેટ બહુ કેટલું ગરમ હતું કે લોકો બધા પ્લોટ લેતા. હવે એ પ્લોટ લેવા તમે જાઓ, ધારો કે 2000 રૂપિયા ફૂટ ભાવ ચાલતો હોય અને એ ફૂટ નો તમે કે પેલો કે 3000 રૂપિયા ફૂટ, પણ એ ભાવ કરાવતા કરાવતા તમે કરાઈ કરાઈ કેટલા કરાઈ શકો? એ બુદ્ધિ કોણ આપે છે કે આ પ્લોટ આટલા કિંમત નો છે? એ ભગવાન જોવે છે. ભગવાન તમને બુદ્ધિ આપે કે તું સીધો 1500 ભાવે માંગ, કે ભગવાન એને બુદ્ધિ આપી કાઢી નાખે કે ભાઈ 2500 માલવો છે એટલે લાવો દાણ, મારે તો વેચવો જ છે 2500માં, બાજુમાં 2000 ગયો ને અહીંયા 2500માં, એક જ દિવાલ અને 2500માં. પછી આ તો સોદો કર્યા પછી ટોકન આપી દીધું 5 લાખ રૂપિયા, મોટો સોદો, બધા પ્લોટ કે હું લઈ લીધા, 5 કરોડ નો સોદો કરી નાખ્યો ને 5 લાખ ટોકન આપી દીધું. પછી પેલો થોડો આપવાનો છે, એટલે પેલું નથી કહેતું કહેવત છે ને, અલ્લાહ આવેગા ઊંડ ગાડી, અલ્લાહ હવે શું કરે ઊંડ ગાડી ભરનાલા પૈસા જાય. હવે યાદ કરો એ વસ્તુને કે મારા જીવનમાં આવા આવા પૈસા કેટલા ગયા, કઈ જગ્યાએ ગયા, એટલે સમજી જવું કે અલ્લાહ આવેગા ખંચેરીને. અમારે ગુરુ મહારાજ કે ગુજરાતી હતા, અમારા શિક્ષા ગુરુ કે ઉપર વાળા દેતા હે તો ગુરુ મહારાજ બસ, ઈ પણ સત્સંગી મળે બહુ સારા હતા, કે ઉપર વાળા દેતા હે તો સપ્પડ ફાડ કે દેતા હે, અને લેતા હે તો ઝાડા પોસા માર કે લેતા હે. જેવાનો બેનો અમુક ઝાડુ પોતું મારે એકદમ ચોખ્ખું ક્લીન, કોઈ કચરો રહેવા ન દે, એ ભગવાન પણ એકદમ ચોખ્ખું ક્લીન, કઈ રહેવા જ ન દે, ક્યાંય ન રહેવા દે. ઉપર વાળા લેતા હે તો ઝાડા પોસા માર કે હાવરીને બધું લઈ લે, પેલો કંગાળ થઈ જાય, રે બાપા અલ્લાહ કે નામ છે.
કે તને આ લીધું પણ તે સારા કામમાં વાપર્યા એટલે બધું ખંચેરી લઈ લીધું. તો બસ આજે મારે કઈક વધારે કહેવાની ઈચ્છા નહોતી. બાકી ભગવાનની લીલા કથાઓ આપણે તો બહુ સાંભળીએ છીએ, પણ કઈક આવા ઉપદેશો આપણા જીવનમાં મળે કે જીવન કેવું જીવવાથી આપણું જીવન પરિવર્તન થાય. તો આપણી આદતોને આપણે સુધારવાની છે. સૌથી પહેલી ભૂંડી આદત એ છે કે સવારમાં વહેલા આપણે નથી ઉઠતા. અને આપણું વેદ કહે છે કે જે જીવાત્મા મોડો ઉઠે છે ને એ એના આ ભૌતિક જીવનમાં પણ આગળ નહીં વધે, આધ્યાત્મિકની તો વાત જ જવાય. જો ભૌતિક જીવનમાં ધન પણ જેને ધનવાન બનવું છે ને એને આગળ વધવું પડશે, કોઈ રજા નહીં પાડવી પડે. એક લેખ મેં વાંચ્યો હતો, બહુ ગયો, એક લેખ નેટ ઉપરથી વાંચ્યો હતો, કે એ લેખની અંદર લખ્યું હતું ટાટા એન્ડ બિરલા કંપની જયારે ભેગી હતી ને એનો એક મેન મેનેજર હતો અને પાવર ઓફ અટર્ની એને બધી આપેલી અને એનો બહુ કરોડો રૂપિયા એનો પગાર હતો. મેં ન કીધું હમણાં કે એક વર્ષમાં 100 કરોડ રૂપિયા નોકરી કરવા વાળો કમાય છે, કેવી રીતે કમાતો હશે. એને પૂછ્યું કે ભાઈ તમે આટલા મોટા સૌભાગ્યશાળી મેન મેનેજર, આખી દુનિયામાં 1 નંબરની કંપની ટાટા બિરલા કંપની, અભણમાં અભણ માણસે છે ને એને ઓળખતા હશે ટાટા બિરલા ને, નહીં ઓળખતા ભાઈ? ટાટા નમક ખાય એટલે સરકાર મેં આપકા નમક ખાયા હૈ. તો એને પૂછવામાં આવ્યું મેન મેનેજર ને કે તમે આટલી ઊંચી પોસ્ટ ઉપર કેવી રીતે આવ્યા, આટલે ઊંચા પદ ઉપર? ત્યારે એને એક જ જવાબ આપ્યો. શું જવાબ આપ્યો ખબર છે? કે મારા 35 વર્ષના જીવનમાં મેં આ કંપની સાથે કોઈ ગદ્દારી નથી કરી, અને બીજું આ કંપનીને હું પોતાના ઘરની જેમ મેં રાખ્યું છે, અને ત્રીજું મેં આ કંપનીમાં ક્યારે આજ સુધી 35 વર્ષમાં એક પણ રજા નથી પાડી, અને મારી કાબલી ઊંચા પદ ઉપર કેવી રીતે આવ્યો? કારણ કે 35 વર્ષના જીવનમાં એને એકે રજા ના પડી. આ તો લાગા તો આજ તો કે હવે ભૈસા મહિના તો રજા લગનગાળો ખૂબ છે, હાલ તો અવરા એમ જ નથી, આજ તો અમારે તો લોકાયુ જ મળતી નથી સમજણ. પણ હું તમને એ સમજાવું છું કે લોકોને બસ આ જીવન છે આળસુ, આળસુ ભક્તિમાં આળસ રાખવાની, ધંધામાં આળસ, પછી ક્યાંથી માણસ ઊંચો આવવાનો છે? બધી રીતે છે ને એકદમ સ્ફૂર્તિ હોવી જોઈએ, ધંધામાં, બિઝનેસમાં, ભક્તિમાં, કોઈ પણ કામમાં હું આગળ છું. બોલો, મને ફોન કરજો, કોઈનો ફોન કોઈ ઉપાડે કે ન ઉપાડે મને ફોન કરજો, હું આવી જઈશ સેવા કરવા માટે. ચાહે તમારા ઘરે કોઈ લગ્ન હોય, રિસેપ્શન હોય, બિઝનેસમાં હોય, કામ ધંધામાં હોય, આધ્યાત્મિકમાં, કોઈ પણ જગ્યાએ સૌથી પહેલો હું આવીશ. બસ અમને સેવામાં, અમને છે ને મોટા મોટા ઉત્સવોમાં સેવા આપવામાં આવતી, પણ મારી નજર છે ને, હું પહેલેથી, મારી નજર બહુ બારીક આવી, હું ઝીણવટથી જોવા વાળો વ્યક્તિ છું પહેલેથી, મારો સ્વભાવ. એટલે મેં કીધું બધાને સેવા આપી દો અને છેલ્લે સેવા હું કરીશ, કારણ કે હું બધી સેવા હું જોઈ લો કે ભાઈ પગરખા ચપ્પલ મૂકવાની સેવા જેને લીધી છે પણ એને સેવા બરોબર કરી નથી, તો એ જેના ચપ્પલ બરોબર ન હોય પેલા એ બરોબર મૂકી દો. પછી જઈને રસોડામાં જો, રસોડામાં કે ભાઈ આને વ્યક્તિને આ પ્રસાદ અહીંયા વિતરણ કરવાનું કીધું પણ એને મૂક્યો નથી. એટલે એક એક વસ્તુ હું ઝીણવટથી જોઈને મેં કીધું એ સેવા હું કરીશ. એટલે કહેવાનો તાત્પર્ય છે કે કોઈ પણ કાર્યમાં ગંભીર બનો, સિરિયસ બનો, અને જ્યારે તમે કોઈ પણ ભૌતિક જીવનમાં કે આધ્યાત્મિક જીવનમાં તમે સિરિયસ બનશો તો તમારી પ્રગતિ થશે, ઉન્નતિ થશે. અને જો આળસ રાખશો તો આ સંસારમાં તમને ધન નહીં મળે, પદ નહીં મળે, યશ નહીં મળે, અને શરીર છોડ્યા પછી નરકનો અધિકારી બનશે. અને જે સ્ફૂર્તિ વાળો, ઉત્સાહિત, ગમે જેવા દુઃખ પડે ને, દુઃખના ડુંગરાઓ આવી જાય ને, પણ એને પાર કરીને છે ને એટલો ઊંચો કૂદકો મારે ને, એટલો મોટો એ આગળ વધી જશે. તમે જુઓ રોડ પર ગાડી જતી હોય પણ જમ્પ આવે ને, જમ્પ, ભલે જમ્પ આવે એની સ્પીડ બ્રેકર આવે છે પણ એટલો એ આગળ જશે એ જીવ. એવી રીતે ભગવાન કહે છે કે હું કોઈ ભક્તના જીવનમાં છે ને દુઃખ મોકલું છું પણ એટલો એ ભક્તિમાંથી એટલો ઉપર ઉઠશે એ જીવા. એટલે કોઈ પણ કાર્યમાં, ચાહે આધ્યાત્મિકમાં કે ભૌતિકમાં, તમારે હંમેશા જાગૃત રહેવાનું છે. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. હજી આગળ લગભગ 15-20 મિનિટ જેવો સત્સંગ થશે. આપણને બાહુભાઈ થોડાક સંસ્કાર આપે, વાણી આપે, થોડાક વિરામ આપે.